નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે એકાત્મ માનવતાવાદ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય સમગ્ર દેશને એક પરિવાર જેવો બનાવવા ઈચ્છતા હતા. તેઓ ભારતને એક રાષ્ટ્રના રૂપમાં નહીં અને અહીંના નિવાસીઓને નાગરિક નહીં પરંતુ પરિવારના સભ્યો માનવાના એક વિશાળ દ્રષ્ટિકોણની સ્થાપના કરવા ઈચ્છતા હતા. આજ તેમના એકાત્મ માનવતાવાદનો સિદ્ધાંત છે. પોતાના એકાત્મ માનવતાવાદને તેઓ સિદ્ધાંતિક સ્વરૂપમાં નહીં પરંતુ આસ્થા રૂપે માનતા હતા. એમના માટે તે કોઈ રાજનૈતિક સિદ્ધાંત નહોતો પરંતુ સાચા હૃદયથી તેઓ દરેકને પોતાના માનતા હતા. પોતાના એકાત્મ માનવતાવાદના અર્થનો વિસ્તાર કરતા તેમણે કહ્યું હતું કે મારા આત્માએ અંગ્રેજી રાજ્ય પ્રત્યે વિદ્રોહ કર્યો એનું કારણ એ હતું કે આપણા દૈનિક જીવનમાં વિદેશી પદ્ધતિઓ તથા રીતરિવાજ અને વિદેશી દ્રષ્ટિકોણ અડો જમાવી રહ્યા હતા. તેઓ આપણા સમગ્ર વાતાવરણને દૂષિત કરી રહ્યા હતા. આપણા માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું હતું. આજે જો દિલ્હીનો શાસક અંગ્રેજના બદલે આપણા માંથી જ કોઈ એક હોય તો મને તેનાથી આનંદ તથા સંતોષ થશે, પરંતુ હું ઈચ્છું છું કે તેની ભાવનાઓ તથા ઈચ્છાઓ પણ આપણી ભાવનાઓ તથા ઈચ્છાઓ જેવી બને. જે દેશની માટીમાંથી તેનું શરીર બન્યું છે તેના પ્રત્યે રજ કણનો પડઘો તેના શરીરના પ્રત્યક્ષ કણમાંથી પડવો જોઈએ. બહુ જ મહત્વના બોધવાક્ય જીવો અને જીવવા દો ને જીવવા દો અને જીવોના ક્રમમાં બદલવા માટે દેવત્વપૂર્ણ આચરણની જરૂર છે. તેમના એવા ઉચ્ચ વિચારોના કારણે તેઓ ભારતીય રાજનીતિને ઉત્તમ બનાવવાનો એક ઉચ્ચ આદર્શ રજૂ કર્યા ગયા. તેઓ માણસના આત્માને સર્વોત્તમ પરી માનતા હતા. તેમના સિદ્ધાંતમાંથી અબોધ આત્મબોધ કરનાર વ્યક્તિને સમાજનું શિષ્ટ માનવામાં આવી પોતાના ભાવનાઓના ઉત્કૃષ્ટ કરીને જ્યારે માણસ જ્યારે સર્વ ભવંતો સુખીનમ ના ભાવથી સમાજના ઉત્કૃષ્ટ માટે પ્રયત્ન કરે ત્યારે જ એકાત્મ માનવતાવાદનો ઉદય થાય છે એવું તેઓ માનતા હતા. દેશ અને નાગરિક જેવા રાજકીય શબ્દોને બાજુએ મૂકીને માણસ દેશનો નાગરિક નહીં રાષ્ટ્રનો સેવક છે એવું તેઓ માનતા હતા. પશ્ચિમના ભૌતિકવાદી વિચાર જ્યારે આગળ વધી રહ્યા હતા ત્યારે તેમણે આ પ્રકારના વિચારો રજૂ કરીને વાસ્તવમાં પશ્ચિમ સાથે વૈચારિક યુદ્ધનો શંખનાદ કર્યો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી વૈશ્વિક સ્તરે પોતપોતાના વિચારો તથા માન્યતાની સ્થાપના તથા ખંડન મંડનની હોડ મચી રહી હતી. દુનિયા માર્ક્સવાદ, ફાસીવાદ અને અતિ ઉત્પાદકતાના પરિણામ જોઈ ચૂકી હતી અને મહામંદીનું કષ્ટ પણ ભોગવી ચૂકી હતી. વૈશ્વિક સિદ્ધાંતો અને વિચારોમાં ફેરફાર થઈ રહ્યા હતો. એ વખતે સમગ્ર વિશ્વમાં ભારત તરફથી કોઈ રાજનૈતિક સિદ્ધાંત રજૂ થાય એ બાબતને અસંભવ તથા હાસ્યાસ્પદ માનવામાં આવતી હતી. પોતાના સંકુચિત વિચારોના કારણે દુનિયાના લોકો એવું માનવા તૈયાર જ ન હતા કે ભારતમાંથી કોઈ નવો પ્રગતિશીલ વિચાર પેદા થઈ શકે. અંગ્રેજ શાસનકાળ અને ત્યાર પછીના સમયમાં પણ આપણે વૈશ્વિક મંચ પર વિચારહીન તથા હૈ દ્રષ્ટિથી જોવામાં આવતા હતા. સ્વતંત્રતા મળ્યા પછી આપણા શાસકો જે રીતે પશ્ચિમની શૈલી પદ્ધતિઓ તથા નીતિઓનું અનુકરણ કરતા ગયા એનાથી આપણે વધારે હૈ તથા તુચ્છ બનતા ગયા. એવા સમયમાં દીનદયાળ ઉપાધ્યાયે એકાત્મ માનવતાના સિદ્ધાંતનો આપણને ખ્યાલ આપ્યો. સન 1940 અને 1950ના દશકામાં દુનિયામાં માર્ક્સવાદથી પ્રભાવિત અને લેનિનના સામ્રાજ્યવાદમાંથી પેદા થયેલો નિર્ભરતાનો સિદ્ધાંત પ્રચલિત થઈ ગયો હતો.
નિર્ભરતાના સિદ્ધાંત એ છે કે ગરીબ તથા અવિકસિત દેશોમાંથી વિકસિત દેશો સંસાધનો પોતાના દેશ ખેંચી લે છે. એના કારણે ગરીબ દેશો વધારે ગરીબ બને છે અને ધનવાન દેશો વધારે સમૃદ્ધ બને છે. આ સિદ્ધાંતના કારણે એવી માન્યતા થઈ ચૂકી હતી કે રાજનીતિમાં અર્થનીતિનો સમાવેશ થવો જ જોઈએ. પશ્ચિમનું જગતના આ સિદ્ધાંત મર્મને સમજી ન શક્યું તેને પંડિત દીનદયાળજી સમજી ગયા. પંડિતજીએ એ સિદ્ધાંતમાં માનવતાવાદના આત્માની સ્થાપના કરી અને એમાંથી ભૌતિકવાદ રૂપી પ્રેતને બહાર ફેંકી દીધું. રાજનીતિને અર્થનીતિ સાથે ગૂંથી દેવી અને તેમના સમન્વયથી એક નવા સમાજની સ્થાપના કરવી અને તેને સિંચવો એ જ તેમનો માનવતાવાદ હતો. તેઓ ભૌતિકતાથી દૂર રહી મનુષ્યમાં જે શ્રેષ્ઠ શક્તિઓ રહેલી છે તેમનો ઉપયોગ કરીને વધારે ઉત્પાદન મેળવવા ઈચ્છતા હતા. એ ઉત્પાદનનો રાષ્ટ્રહિતમાં ઉપયોગ કરીને ગરીબ તથા પછાત લોકોને આગળ લાવવાનું ઈશ્વરીય કાર્ય માનવતાવાદનું પરમ હિતકારી સ્વરૂપ છે. તેમના વિચારોના પ્રભાવથી તેઓ વિશ્વની રાજનીતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ તત્વને પ્રચલિત કરવા ઈચ્છતા હતા. જો કે તેમના અકાળ મૃત્યુના કારણે તેઓ પોતાના આ પ્રયોગનો અમલ કરી શક્યા નહીં. એમ છતાં તેઓ વિશ્વની રાજનીતિને એક મહાન સિદ્ધાંતો આપી જ ગયા. એ વખતે વિશ્વના બધા દેશો અને રાજનૈતિક સંસ્થાઓ ધનની અધિકતા અથવા ધનની તંગીના કારણે પેદા થયેલી સમસ્યાઓ સામે સંઘર્ષ કરી રહ્યા હતા. એ પરિસ્થિતિમાં દીનદયાળજીએ ભારતીય તત્વજ્ઞાન પર આધારિત અર્થવ્યવસ્થા રજૂ કરી કઈ રીતે ધન કમાવવું અને કઈ રીતે તેનું વિતરણ કરવું જોઈએ તેનો જગતને ખ્યાલ આપ્યો. દુઃખની વાત તો એ છે કે પૂર્વાગ્રહ અને દુરાગ્રહ રાજનીતિના કારણે તેમની યોજનાઓને કોઈએ વાંચી નહીં અને તેના તરફ ધ્યાન પણ આપ્યું નહીં. એમ છતાં તેમના આર્થિક વિવેકના સિદ્ધાંતને ભારતના અર્થતંત્રમાં ક્યારેક ક્યારેક અમલમાં લાવવાનો પ્રયાસ થતો રહ્યો. જો કે એ પ્રયાસોમાં ક્યાંક પંડિતજીનું નામ ન આવે એ માટેનો પૂર્વાગ્રહ તો યથાવત જ રહ્યો. નાગરિકતાથી પર થઈને રાષ્ટ્ર એક પરિવાર છે એવા ભાવને આત્મામાં સ્થાપવો તે તેમના એકાત્મના સિદ્ધાંતનો ભાવ છે. આ રૂપમાં આપણે ફક્ત રાષ્ટ્ર નિર્માણ જ નહીં કરીએ પરંતુ પરમાત્મા તરફ પણ વળીએ એવો ભાવ પણ એમના સિદ્ધાંતમાં રહેલો છે. માનવતાવાદ એને કહેવાય છે જે એવા પ્રાણવાન આત્મા માંથી નીકળીને એક શક્તિપુંજના રૂપમાં સમગ્ર રાષ્ટ્રમાં મુક્ત રીતે વહેવા લાગે તથા પોતાની સંપૂર્ણ શક્તિથી ઉત્પાદન કરે અને તે સમર્પણના ભાવથી રાષ્ટ્રને સમર્પિત કરી દે અને પોતે પણ પારિવારિક ભાવનાઓ રાખીને તેનો ઉપયોગ કરતા કરતા પોતાના વિકાસ સાધે. એકાત્મકતાથી તરબતર આ માનવતાવાદ પોતાના આ દિવ્ય ભાવના કારણે જ અત્યોદય જેવા પરોપકારી વિચારોને જન્મ આપી શક્યા. આપણે આ પૃથ્વી પર આધાર તો રાખીએ પરંતુ તેનું દોહન કરવાના બદલે પુત્ર ભાવથી સહસાધનાનો ઉપયોગ કરવો જોઈએ. માનવતાની ભાવના રાખીને તેનું ન્યાય સંગત વિતરણ કરવું એ અત્યોદયના પ્રારંભ છે. અત્યોદયની ઉચ્ચ અવસ્થા એ છે કે જેમાં લોકો એકબીજા સાથે પરસ્પર જોડાયેલા હોય તથા નિર્ભય પણ હોય પરંતુ તેમનામાં કદાપી હાઈ ભાવ પેદા થવો ન જોઈએ. આમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય એકાત્મ માનવતાવાદની સાથે અત્યોદયનો ભાવ પણ પેદા થયો. આને તેમના સિદ્ધાંતનો પુણ્યપ્રસાદ જ માનવો જોઈએ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંસ્કૃતિના સમગ્ર રૂપને માનવ અને રાજ્યમાં સ્થાપાયેલો જોવા ઈચ્છતા હતા. તેમણે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત તત્વોને ઓળખીને તેમણે આજના વાતાવરણમાં નૂતન રૂપે પ્રચલિત કરવાની કલ્પના કરી હતી. તેમના વિષયમાં વાતે વખતે આપણે સમજાય છે કે તેમનો એ સિદ્ધાંત તત્વજ્ઞાનથી ભરપૂર એક અભિનય પ્રયોગ હતો. જો કે અકાળ મૃત્યુના કારણે તેઓ તેનો અમલ ન કરાવી શક્યા. પૂર્વાગ્રહભરી રાજનીતિના કારણે તેમના એ સર્વશ્રેષ્ઠ અને
મહાન સિદ્ધાંતને માળીએ ચડાવી દેવામાં આવ્યો. જો ભગવાનની ઈચ્છા હશે તો તેમનો એ સિદ્ધાંત ભવિષ્યમાં ગમે તેના માધ્યમથી અવશ્ય અભિવ્યક્ત થશે અને અમલમાં આવશે. સમગ્ર રાષ્ટ્ર એક બનશે અને તેનો આત્માનો વિકાસ થશે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.